नमस्कार मित्रों, हूँ कौशिक गुणोत्तर, आप निहाळी रह्या छो वंदे समाचार। आज आपणे निकोल विस्तार में आवेला छीए। नमस्कार सर, आपनो पूरो परिचय आपशो सर? अनिश मनसुख भाई पटेल उर्फे हिरप्रा, महामंत्री अमदावाद शहर कोंग्रेस। सर, आपणे एजेंडा शू छे आपनो अने आवनारा इलेक्शन में जनता माटे शू पायानी जरूरियातो तमे लईने आवी रह्या छो के जेथी जनता आपने चूंटणी में तमने वोटिंग आपे, तो एना माटे आप शू कहेवा मांगो? जनता अत्यारे पारावार मुश्केलीओनो सामनो करी रही छे। कोरोना जेवी महामारीनी सामे लड़ीने अत्यारे 6 महिनानी जे कोरोना महामारीनो जे समय हतो ए अत्यारे निकळी गयो छे, पण एनी आडअसरो जे अत्यारे जनतानी वच्चे छे, जेम के रोजगारी नथी, अत्यारे मोंઘવારીએ માજા મૂકી છે। અત્યારે તમે જોશો કે સમગ્ર અમદાવાદ શહેર હોય કે સમગ્ર વિશ્વ હોય, સૌની એક જ તકલીફ છે કે અત્યારે લોકો પાસે રોજગારી નથી। ખાવા પીવાની જે સુવિધાઓ હતી એ લોકોની ખલાસ થઈ ચૂકી છે, કારણ કે મોંઘવારી એટલી બધી છે। અત્યારે ગેસનો બાટલો જુઓ તમે, જે ગેસનો બાટલો 400 રૂપિયાનો મળતો હતો એ આજે 800 રૂપિયા થઈ ગયો। પેટ્રોલનો ભાવ તમે જુઓ કે જે પેટ્રોલ 70-72 રૂપિયામાં મળતું હતું આજે 85-90 રૂપિયાએ પહોંચ્યું છે, એટલે મોંઘવારી ખૂબ વધારે થઈ ગઈ છે। ત્યારે આવનારા દિવસોની અંદર આપણે આ મુદ્દાઓ લઈ પબ્લિકની વચ્ચે જઈશું અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો કઈ રીતના વિજયી બને તેનું પણ એક યોગ્ય આયોજન કરીશું। વિકાસની વાતો જે સરકાર કરે છે હાલ, એટલે એ પાયા વિહોણી જ છે, એમ જ કહેવા માંગુ છું સર? 100% પાયા વિહોણી છે વિકાસ, એવું તો કયું કાર્ય કર્યું છે? જે રીતના રામના નામે પથરા તરે તે રીતના ભારતીય જનતા પાર્ટીના નામે આ કોર્પોરેટરો ચૂંટાઈને આવી ગયા છે। કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા પછી પોતાના કામોમાં વ્યસ્ત છે, પોતાની કટકી અને બટકી કરવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે આજે કોઈ જનતાને સાઈડમાં મૂકી દીધી છે। કોઈ પણ જાતના વિકાસના કાર્યો થયા નથી। ચોક્કસ વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનોનો, કોર્પોરેટરોનો, પદાધિકારીઓનો, આ લોકોનો પોતાનો વિકાસ થયો છે, પણ જનતાનો કોઈ વિકાસ થયો નથી। આજે તમે સમજો કે અમદાવાદ શહેર જેવા નિકોલ, અમદાવાદ શહેરની અંદર આ નિકોલ વોર્ડ આવેલો છે, ત્યાં તમે સમજો કે આજે અકસ્માતનું પ્રમાણ એટલું બધું વધારે છે કે અકસ્માતમાં લોકો પડી જાય પછી એ લોકોને દવાખાને જવાનું, એ લોકોને એક ખર્ચો આવે કે હોસ્પિટલ આવે। કોરોના જેવી મહામારીમાં લોકો પોતાના જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ તો સાઈડમાં રહી ગઈ, પણ દવાખાના જેવા દવાખાનાની અંદર લોકોએ પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર પછી પ્રાઇવેટ લેબોની અંદર રિપોર્ટ કરાવ્યા છે। સરકારે મદદ માત્ર રાહત પેકેજના નામે એક આ હોસ્પિટલો જે સરકારી આયોજન મુજબ રાખી હતી એ હોસ્પિટલોની અંદર પણ કોઈ સુવિધાઓ નહોતી, ખાલી એ હોસ્પિટલોની અંદર 5-7 દિવસ રાખવાના, રાખ્યા પછી એ લોકોને રજા આપી દેવાની, બીજી કોઈ લોકોને રાહત નથી। જ્યારે કોરોના જેવી મહામારીમાં અનાજ જે અત્યારે સરકારે કીધું હતું કે ભાઈ 5 કિલો ઘઉં આપીશું કે આ આપીશું તે આપીશું, એની અંદર પણ કાળા બજારી મોટી થઈ છે, એટલે કોઈ પણ પ્રકારની સરકારની તો એવી કોઈ યોજના છે જ નહીં। આ તો જે જૂની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની વડાપ્રધાન વખતની યોજનાઓ હતી એ યોજનાઓને આ લોકોએ નવા નામે લાવીને, નવું નામ ધારણ કરીને આ યોજનાઓ એમના નામે કરી છે, બાકી એમનું પોતાનું તો કોઈ આયોજન જ નથી। સર, આપ અગર ચૂંટણીમાં જીતો છો તો જનતા માટે પાયાની જરૂરિયાતો બાબતે કેવા કાર્ય આપના રહેશે? 100% જનતા માટે આપણે પાયાનું કામ કરીશું, કેમ કે આજે નિકોલ જેવા આધુનિક ડેવલપ થતા વિસ્તારની અંદર જ્યાં સરકારી 40% જમીન છે કપાતની, આ લોકોએ લીધી છે, એનું કોઈ આયોજન કર્યું નથી। જેમ કે નિકોલની અંદર તમે સમજો કે 100% જમીન હોય એમાંથી 40% લોકોએ જમીન કાપી લીધી છે, એની ઉપર યોગ્ય આપણે સરકારી સ્માર્ટ સ્કૂલ બનાવીશું, આવનારા દિવસોની અંદર જિમ્નેશિયમ સુંદર બનાવીશું જેનાથી યુવાનોને ફાયદો થાય, યુવાનોની કસરત કરવાના એક જગ્યા મળે અને હેલ્ધી રહે। તે સિવાય આપણે લોકો સમાચાર પત્રકો વાંચે, લોકો સારી ચોપડીઓ વાંચે, લોકો નોલેજેબલ થાય એના માટે યોગ્ય લાઇબ્રેરીની વ્યવસ્થા કરીશું, સરકારી સ્માર્ટ સ્કૂલ બનાવીશું આવનારા દિવસોમાં, એ સાથે આપણે ઘણા રોડ રસ્તાના અને ઘણા આયોજનો છે વિકાસના, આપણે તમામ સુવિધાઓને ધ્યાનમાં રાખી એ લોકોને યોગ્ય ન્યાય મળે એ રીતના આગળના દિવસોમાં આપણે આયોજન કરીશું। સર, જનતાની વચ્ચે આપ કેટલા વર્ષથી કાર્યરત છો અને ભૂતકાળમાં આપના દ્વારા કેવા કેવા કાર્યો કરવામાં આવ્યા છે? જનતાની વચ્ચે આપણે છેલ્લા 15 વર્ષથી કાર્યરત છીએ। ભૂતકાળમાં આપણે જનતાની સાથે જે પણ નિકોલમાં આંદોલનો થયા એ દરેક આંદોલનો માટે આપણે જે આપણી ભૂમિકા હતી એ ભજવી છે। તે સિવાય નિકોલમાં કોઈ પણ પ્રાણ પ્રશ્નો હોય, જેમ કે કેમિકલવાળું પાણી નીકળતું હતું,
ગટરો સવારમાં બેક મારે છે, એના માટે આપણે યોગ્ય અધિકારીઓને યોગ્ય રજૂઆત કરી એ લોકોના સોલ્યુશન માટેનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. નિકોલ ગામની અંદર જે અષ્ટ ત્રિકોણ આકારનું તળાવ છે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તળાવનો કોઈ વિકાસ નહોતો થતો. આપણે યોગ્ય અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન લઈ અને એ તળાવની અંદર કે યોગ્ય સારું કાર્ય થાય અને જેમ વસ્ત્રાપુરમાં જે લેક બન્યો છે એવો લેક અહીંયા પણ બને એ માટે આપણે તમામ પ્રકારના પ્રયત્નો કર્યા છે. જનતાને તો હું એ જ સંદેશ આપવા માંગુ છું કે આવનારા દિવસોમાં જો આ લોકો તમારે રોજગારી નથી પૂરી પાડી શકતા, મોંઘવારી એ માજા મૂકી છે, ત્યારે આ લોકો તમારી પાસે મસ મોટા મોટા ટેક્સો વસૂલે છે, તોય આપણે શા માટે અમને વોટ આપીએ છીએ? આપણે એક ચાન્સ વિરોધ પક્ષને પણ આપીએ. આવનારા દિવસોમાં છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એમાં કોઈ અમદાવાદ શહેરનો વિકાસ થયો નથી. એક ચાન્સ કોંગ્રેસને આપે, જોવે પછી 5 વર્ષ કે કઈ રીતના અમદાવાદ શહેર અને નિકોલનું આપણે નવું નિર્માણ કરીએ છીએ. બસ આ જ સંદેશો આપવા માંગુ છું કે આ આ સાથે મારી વાતને વિનમું છું. ધન્યવાદ સર આ બધી માહિતી આપવા બદલ. તો આ હતા અમદાવાદ શહેર કોંગ્રેસ મહામંત્રી શ્રી અનિશ મનસુખભાઈ પટેલ. અને આપણે ઈચ્છા રાખીએ કે તેમના જે કાર્યો છે, જેવા પ્રજા માટે તેમણે કીધેલા છે કે જે સેવાના કાર્યોમાં એ હંમેશા કાર્યરત રહેશે અને પ્રજાને સારી સુવિધા આપશે, તો આપ ઈચ્છીએ કે તેઓ આવનારા ઇલેક્શનમાં જીતે. તો હું કૌશિક ગુનોતર, કેમેરામેન ભૂપત પટેલ સાથે વંદે સમાચાર.